नमस्कार मित्रों, वेलकम टू नर्सिंग वर्ल्ड। आज आप जुड़े कि शाला आरोग्य कार्यक्रम बराबर जेनी अंदर आरबीएस के राष्ट्रीय बाल स्वास्थ्य कार्यक्रम विषय बराबर। तो आ कार्यक्रम है कि जेनी अंदर आप एक्जाम अंदर बराबर के मुख्य सेविका है, एएनएम है, एमपीएडब्ल्यू है, एफएडब्ल्यू है, स्टाफ नर्स है, एक्जाम अंदर आंदर क्वेश्चन आई सके। तो आप जीशु कि आरबीएसके बराबर, तो एक्जाम अंदर पहले क्वेश्चन आए कि आरबीएसके फूल फॉर्म शू थे, तो राष्ट्रीय बाल स्वास्थ्य कार्यक्रम। अने आ क्यारे शुरू थयो हतो, तो क्यारे शुरू थयो हतो, तो फेब्रुआरी महीनामां, वारीमां 2013 मां बराबर। अने आ पूछा कि गुजरातमां, गुजरातमां तो 2014 नी अंदर बराबर, के फेब्रुआरी महीना में 2013 में भारत सरकारे अने गुजरात नी अंदर 2014 में, त्यार बाद जोईजु के कोईपण आ राष्ट्रीय बाल स्वास्थ्य कार्यक्रम छे कोईपण मिशन अंतर्गत चालता होय छे। तो आ कया मिशन अंतर्गत चाले छे, तो भारत सरकार ना एनएचएम बराबर, एनएचएम मिशन अंतर्गत चाले छे। એનું ફૂલ ફોર્મ ક્યારેક એક્ઝામમાં પૂછાય તો નેશનલ હેલ્થ મિશન, શું હોય નેશનલ હેલ્થ મિશન, એ ક્યારે ચાલુ થયું હતું, તો 2013 ની અંદર બરાબર। નેશનલ હેલ્થ મિશન ક્યારે ચાલુ થયું હતું, તો 2013 ની અંદર। ત્યારબાદ આપણે જોઈશું કે આરબીએસકે પ્રોગ્રામની અંદર એક ટીમ વર્ક હોય છે, શું હોય છે ટીમ વર્ક, એની અંદર ટીમની અંદર એક લેડીઝ એમઓ હોય છે, એક જેન્ટ્સ એમઓ હોય છે, પછી શું હોય છે એએનએમ, પછી ત્યારબાદ હોય છે ફાર્માસી, એમ ચાર વ્યક્તિની એક ટીમ હોય છે। તો ક્યારેક એક્ઝામમાં એવું ક્વેશ્ચન પૂછે જાય કે આરબીએસકેની ટીમની અંદર કોનો કોનો સમાવેશ થાય, તો આપણે લખવું પડે કે લેડીઝ એમઓ, જેન્ટ્સ એમઓ, એએનએમ અને ફાર્માસી, ચાર વ્યક્તિઓનો। ત્યારબાદ આપણે જોઈશું કે બાળકોનું સ્કિનિંગ બરાબર, બાળકોનું સ્કિનિંગ છે એ 4D મુજબ થાય છે, જેની અંદર ફર્સ્ટ ડી ની અંદર બર્ડ્સ ડિફેક્ટ્સ, પછી સેકન્ડ ડી ની અંદર ડેફિશિયન્સી, અને થ્રી ડી ની અંદર ડિઝીઝ, અને 4D ની અંદર ડેવલપમેન્ટ ડીલે બરાબર। આ એના ચાર સ્ટેજ છે। તો મિત્રો આ એક અંગ્રેજી શબ્દ છે, પણ ક્યારેક એક્ઝામની અંદર અંગ્રેજી શબ્દ ના આપે અને ગુજરાતી શબ્દ આપે તો આનો પણ આપણને ગુજરાતી મિનિંગ ખબર હોવી જોઈએ। તો આપણે અહીંયા જોઈશું આના ગુજરાતી મિનિંગ બરાબર। તો આની અંદર શું થાય, જન્મ જાત ખામી, શું થાય જન્મજાત ખામી, પછી આનું શું થાય ડેફિશિયન્સી એટલે શું થાય ઉણપ, પછી છે ડિઝીઝ એટલે શું થાય રોગો બરાબર। આ ત્રણ વસ્તુ જોયું, પછી જોઈએ ડેફિશિયન્સી ડીલે એટલે શું થાય વિકાસ લક્ષી વિકલાંગતા, શું થાય વિકાસ લક્ષી વિકલાંગતા। તો મિત્રો આપણે ઇંગ્લિશ વર્ડની સાથે ગુજરાતી વર્ડ પણ આવડવો જોઈએ, કારણ કે એક્ઝામની અંદર કયા વર્ડ્સ પૂછા છે એ કોઈને ખબર હોતી નથી। જેમ કે આપણે જોઈએ કે હરેક વાર એક્ઝામની અંદર આપણે ભૂલ પડે છે બરાબર, તો વિષાણુ પછી જીવાણુ બરાબર, આ બે શબ્દો છે। તો આનો વિષાણુ એટલે શું થાય કે વિષાણુ, તો ક્યારેક એનો સમાનાર્થી શબ્દ આવી જાય કે વિષાણુ એટલે વાયરસ, પછી આ જીવાણુ એટલે શું થાય બેક્ટેરિયા બરાબર। આ પણ એક્ઝામની અંદર વારંવાર પૂછાતું હોય છે અને આપણને કન્ફ્યુઝન થતું હોય છે કે ક્યારેક વિષાણુ શબ્દ આવી ગયો એટલે વાયરસ, પછી જીવાણુ એટલે બેક્ટેરિયા, આ એકબીજાના સમાનાર્થી શબ્દો છે, આપણને ખબર હોવા જોઈએ કારણ કે એક્ઝામની અંદર આ વસ્તુ પૂછાતું હોય છે। પછી જે રીતે આપણે અહીંયા એનયુએચએમ જોઈ નેશનલ હેલ્થ મિશન બરાબર, એ જ રીતે અહીંયા બીજા બીજું પણ ચાલે છે એનઆરએચએમ બરાબર। તો એનઆરએચએમ ની શું થાય નેશનલ રૂરલ હેલ્થ મિશન બરાબર, નેશનલ રૂરલ હેલ્થ મિશન, એ ક્યારે ચાલુ થયું હતું, તો રૂરલ એટલે શું 2005 ની અંદર બરાબર, રૂરલ એટલે નેશનલ ગ્રામીણ
હેલ્થ મિશન બરાબર ક્યારે ચાલુ હતું 2005 ની અંદર એ જ રીતે NUHM બરાબર NUHM એટલે નેશનલ અર્બન એટલે શું શહેરી હેલ્થ મિશન બરાબર એ ક્યારે ચાલુ થયું હતું એ પણ 2013 માં બરાબર તો અહીંયા જુઓ કે NUHM એટલે 2013 માં ચાલુ થયું હતું એ જ રીતે નેશનલ રૂરલ હેલ્થ મિશન 2005 માં એટલે ગ્રામીણ એ જ રીતે NUHM નેશનલ અર્બન હેલ્થ મિશન એટલે કે નેશનલ અર્બન હેલ્થ અર્બન એટલે કે શહેરી અર્બન એટલે શહેરી અને રૂરલ એટલે ગામડું એ પણ એકબીજાના સમાનાર્થી શબ્દો છે એ પણ આપણને યાદ હોવા જોઈએ એક્ઝામની અંદર પૂછાય બરાબર ક્યારેક એનું ફૂલ ફોર્મ આ રીતે પણ આપેલું હોય કે નેશનલ અર્બન હેલ્થ મિશન તો નેશનલ રૂરલ હેલ્થ મિશન તો આપણને ખબર હોવી જોઈએ એ 2013 ની અંદર અને નવું છે NDHM બરાબર નેશનલ ડિજિટલ હેલ્થ મિશન એ ક્યારે ચાલુ થયું હતું 2020 માં ક્યારે 2020 માં નેશનલ ડિજિટલ હેલ્થ મિશન એ ક્યારે ચાલુ થયું હતું 2020 માં એ પણ એક વર્તમાન પ્રવાહને લગતો ક્વેશ્ચન છે બરાબર આપણે ફૂલ ફોર્મ લખ્યા નથી પણ શોર્ટમાં સમજી જવું કે નેશનલ રૂરલ હેલ્થ મિશન પછી નેશનલ અર્બન હેલ્થ મિશન નેશનલ ડિજિટલ હેલ્થ મિશન બરાબર આ કાર્યક્રમો આ રીતે આ વર્ષની અંદર ચાલુ થયા હતા એ જ રીતે પછી અહીંયા આવી ગયો કે મૂળ તપાસની અંદર ગામમાં આશા વર્કર હોય છે પછી શાળામાં શિક્ષક હોય છે પછી હેલ્થ વર્કર એ જ રીતે ત્યારબાદ અધિકારી આરબીએસ કે એમઓ હોય છે આરબીએસ કે એમઓ તપાસ કરતા હોય છે ત્યારબાદ જોઈ લો કે સીએચસી જે તે રોગોના નિષ્ણાત સીએચસી ઉપર જે તે રોગોના નિષ્ણાત સીએચસી કેટલી વસ્તી આવે પીએચસી કેટલી વસ્તી આવે પેટા કેન્દ્ર કેટલી વસ્તી હોય એ પણ એક્ઝામની અંદર ક્વેશ્ચન આવશે એ આપણે કોઈક સારા બીજા લેક્ચરની અંદર એનું ચર્ચા કરશું એ જ રીતે સરકારી સિવિલ હોસ્પિટલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલની અંદર એની તપાસ થતી હોય છે ક્યારેક આપણે હેલ્થ ડિપાર્ટમેન્ટની અંદર ગુજરાતી જે જોડણી છે એ જોડણીની અંદર ક્યારેક આ સિવિલની આ જોડણી પણ પૂછાઈ જતી હોય છે પછી આ હોસ્પિટલની જોડણી પણ પૂછાઈ જતી હોય તો આપણે અહીંયાથી પણ ગુજરાતી વિષયનું થોડું જ્ઞાન લેતા રહેશું બરાબર એ જ રીતે કે આની અંદર કોનો સમાવેશ થાય છે તો કોનો સમાવેશ થાય 0-6 વર્ષના બાળકો એ આંગણવાડીના બરાબર ત્યારબાદ 1-12 ધોરણના વિદ્યાર્થીઓ ત્યારબાદ ચિલ્ડ્રન હોમ અને આશ્રમના અને શાળાએ જતા કે ન જતા 18 વર્ષ સુધીના તમામ બાળકો તો મિત્રો આપણે આરબીએસ કે કાર્યક્રમ વિશે અહીંયા જોઈ લીધું તો હવે આપણે આની અંદરથી આપણા થોડા એવા પ્રશ્નો વિકલ્પો કાઢશું બરાબર તો આરબીએસ કે બાળ સ્વાસ્થ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ બરાબર એનું ફૂલ ફોર્મ શું છે તો આયુ બરાબર આ એક ક્વેશ્ચન આવશે પછી આ કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ભારત સરકારે ક્યારે ચાલુ કર્યું હતું તો 2013 માં બીજો ક્વેશ્ચન અને ગુજરાતની અંદર ક્યારે થયું હતું 2014 માં આ ત્રીજો ક્વેશ્ચન એ જ રીતે આરબીએસ કે પ્રોગ્રામની ટીમમાં કેટલા વેબ મેમ્બર હોય છે તો 4 મેમ્બર હોય છે બરાબર આ કયો ક્વેશ્ચન છે આપણો ચોથો ક્વેશ્ચન વિકલ્પ વાઇઝ બરાબર એ તમને હું બતાવી દઉં એ જાતે તમારે પોતાની નોટબુકની અંદર આ આપણું લખ્યા બાદ એના નીચે એક પેજ છોડીને વિકલ્પો બનાવીને લખવાના બરાબર બાળકોનું સ્કિનિંગ 4D મુજબ કરવામાં આવે છે બાળકોનું સ્કિનિંગ શાના મુજબ કરવામાં આવે છે તો 4D મુજબ તો આ જોઈ લઈએ પાંચમો ક્વેશ્ચન અને 4Dની અંદર કોનો સમાવેશ થાય છે એવો ક્વેશ્ચન આવે તો બર્થ ડેફિશિયન્સી ડિસીઝ અને ડેવલપમેન્ટ ડીલે પછી એના ગુજરાતી વર્ડ શું છે જન્મજાત ખામી પછી ઉણપ પછી રોગો પછી ડેવલપમેન્ટ ડીલેમાં વિકાસલક્ષી વિકલાંગતા બરાબર તો આ જોઈ લો કે આ કયો ક્વેશ્ચન થશે તમારો છઠ્ઠો ક્વેશ્ચન થશે અને આ સાતમો ક્વેશ્ચન બરાબર 7 વિકલ્પો આપણે આની અંદરથી જોયા પછી એમ કે મૂળ તપાસ આરબીએસ કે કાર્યક્રમની અંદર મૂળ તપાસ કોણ કરે તો આપણે લખ્યું ગામમાં આશા શાળામાં શિક્ષકો અને હેલ્થ વર્કર બરાબર આ તમારો ક્વેશ્ચન થયો 8મો એ જ રીતે કે જોઈએ કે તબીબી અધિકારી એમઓ તો એમઓનું ફૂલ ફોર્મમાં મેડિકલ ઓફિસર પછી જે સિવિલ હોસ્પિટલ તો ગુજરાતીની અંદર આપણે જોડણી જોઈશું
તો બી આપણે ગણી શકીએ કે આ નવમો ક્વેશ્ચન થશે. અને હોસ્પિટલ આ દસમો બરાબર જોડણી ની અંદર, કારણ કે આપણું હેલ્થ ડિપાર્ટમેન્ટ ની અંદર ક્યારેક જોડણી આવી પણ પૂછાતી હોય છે, હેલ્થ ને લગતી છે એટલે ગુજરાતીમાં બરાબર. ત્યારબાદ જોઈશું કે આ કાર્યક્રમ કયા મિશન અંતર્ગત ચાલે છે. તો NUHM કયા મિશન અંતર્ગત ચાલે? NUHM ની શરૂઆત ક્યારે થઈ? તો 2013 ની અંદર થઈ બરાબર. તો આપણે થઈ ગયું અહીંયા 11મો ક્વેશ્ચન બરાબર. ત્યાર પછી જોઈશું નેશનલ રૂરલ હેલ્થ મિશન, એની શરૂઆત ક્યારે થઈ? તો 2005માં એક્ઝામ ની અંદર પૂછાઈ ગયું હતું બરાબર. એની અંદર નેશનલ ગ્રામીણ હેલ્થ મિશન ક્યારે ચાલુ થયું એવું ક્વેશ્ચન હતું, તો બી એમાં આવશે 2005 બરાબર. એ આપણો થઈ ગયો 12મો ક્વેશ્ચન. એ જ રીતે NUHM નું ફૂલ ફોર્મ શું છે? નેશનલ અર્બન હેલ્થ મિશન બરાબર. એ ક્યારે ચાલુ થયો હતો? તો 2013 ની અંદર બરાબર. એ આવી ગયો આપણો 13મો ક્વેશ્ચન. પછી NDHM નેશનલ ડિજિટલ હેલ્થ મિશન, એ આપણો આવી ગયો 14મો ક્વેશ્ચન બરાબર, 14મો ઓપ્શન બરાબર. એ જ રીતે કે ભાઈ સાલવારીમાં જોઈએ તો નેશનલ હેલ્થ મિશન ક્યારે ચાલુ થયું હતું? તો 2013માં, તો આ 15મો. પછી એ જ રીતે કે નેશનલ રૂરલ હેલ્થ મિશન ક્યારે ચાલુ થયું હતું? તો 2005માં, તો આ 16 બરાબર. એ જ રીતે આ નેશનલ અર્બન હેલ્થ મિશન, એ ક્યારે થયું? તો 2013માં, 17. અને નેશનલ હેલ્થ ડિજિટલ મિશન, એ ક્યારે ચાલુ થયું હતું? તો આ 18 બરાબર. તો આપણે એક જ લેક્ચર ની અંદર આપણે કેટલા 18 વિકલ્પો જોયા, કે 18 18 ક્વેશ્ચન આવી શકે છે બરાબર. તો આ જાતે તમારા બુક ની અંદર તમે નોટ કરજો, કે જેથી કરીને આપણે એક્ઝામ ની અંદર વિકલ્પ વાઇઝ સારી એવી તૈયારી થાય. અને આની પાછળના જે RBS કે અંતર્ગત 5 શાળા આરોગ્યની અંદર 5 દિવસ ઉજવવામાં આવે છે, સ્વચ્છતા, આરોગ્યની તપાસ, પછી તબીબી અધિકારી, એમ 5 દિવસ ઉજવવામાં આવે છે, જે આપણે થોડું ડિટેલમાં જોવા માટે આ વિડીયોની અંદર નથી લેતા, પણ આના બીજા ભાગની અંદર આપણે એની ચર્ચા કરશું. તો આ વિડીયો જોયા બાદ આનો RBSK નો બીજો ભાગ જોવા વિનંતી. જો વિડીયો ગમે હોય તો શેર અને લાઇક કરજો. મિત્રો, હા.